કોરોનાની મહામારી વચ્ચે મજૂરી કરી ગુજરાન ચલાવતા પરિવારોનું જીવન કફોડી સ્થિતિમાં મુકાયું છે. અગાઉ સરકાર દ્વારા પણ બીપીએલ, અંત્યોદય અને મા અન્નપૂર્ણા કાર્ડ ધારકોને રાશન આપ્યા બાદ હવે એપીએલ કાર્ડ ધારકોને વિનામૂલ્યે રાશન આપવામાં આવી રહ્યું છે, જેમાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલે સુખી સંપન્ન લોકોને પોતાનો રાશનનો હક જતો કરી ગરીબોને આપવા અપીલ કરી હતી. જે અપીલને માન આપી ડીસા તાલુકાના રતનપુરા ગામના 64 પરિવારોએ પોતાના ભાગનું રાશન ગરીબોને આપવાનો નિર્ણય કર્યો છે. આ અંગે રતનપુરા ગ્રામ પંચાયતના સરપંચ રામસિંહભાઈ પટેલે જણાવ્યું હતું કે અમારા ગામમાં એપીએલ એક રેશન કાર્ડ ધરાવતા 100 કુટુંબો છે, જેમાં 64 પરિવારોએ જિલ્લા કલેક્ટરની અપીલને માન આપી સસ્તા અનાજની દુકાનમાંથી રાશન મેળવવાનો પોતાનો હક જતો કરી ગરીબોને મદદ કરવાનો નિર્ણય કર્યો છે. આ અંગે અમોએ ગામના આ લોકોના નામ સાથેની યાદી પણ કલેક્ટર અને ડીસા મામલતદારને મોકલી આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રતનપુરા ગામના લોકોએ લીધેલો આ નિર્ણય અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ બને છે. આજે લોકડાઉનનો 21મો દિવસ, ત્યારે અત્યારે આપણે રતનપુરા ગામમાં આવ્યા છે. કલેક્ટર શ્રીએ જે અપીલ કરી હતી કે એપીએલ કાર્ડવાળા જે સુખી સંપન્ન લોકો છે એ એમનો જથ્થો જતો કરે અને ગરીબોને મળે એ રીતે અપીલ કરવામાં આવી, ત્યારે રતનપુરા ગામના સરપંચ આપણી સાથે કે એમને પણ આ જથ્થો જતો કર્યો છે તો એમને પૂછીએ કે આ તમે શું કર્યું ને ગામવાળે આનો કઈ રીતના નિર્ણય લીધો. સરપંચશ્રી, જે આ અનાજ મળવાનું હતું એ તમારા ગામવાળા એક નિર્ણય લીધો તો કેટલા વ્યક્તિઓને કેટલા રેશન કાર્ડ હતા એ તમે જથ્થો કર્યો છે, જથ્થો ગરીબો માટે બનાવશો? અમે સરકારશ્રીની અપીલને ધ્યાને રાખી અને એક માનનીય મહેરબાન કલેક્ટર સાહેબના આદેશની સૂચનાનું પાલન થાય એ પ્રમાણે અમે અમારા ગામના 100 ઉપરાંત જે રેશનિંગ ગ્રાહકો હતા એમાંથી અમે ગામ લોકોએ આગેવાનો ભેગા મળીને નિર્ણય કર્યો કે અમુક જેટલું બને એટલું આપણે સરકારશ્રીને મદદ કરીએ. એ પ્રમાણે અમે અમારા ગામના 64 રેશન ધારકોનો જે મળવાપાત્ર રાશન જથ્થો હતો એ અમને જમા કરાયો છે અને અમારે લેવાનો નથી.